प्रधानमंत्री नरेंद्र मोदी ना माता हीराबा पंच महाभूत मा विलीन थई गया छे। प्रधानमंत्री नरेंद्र मोदी ना मातुश्री हीराबा नु 100 वर्षनी वये निधन थयु छे। मंगलवारे मोड़ी रात्रे तेमने श्वास लेवामां तकलीफनी फरियाद बाद हॉस्पिटल मां दाखल करवामां आव्या हता। ज्यारे शुक्रवारे सवारे 3:30 वागे यूएन मेहता हॉस्पिटल मां तेमनुं निधन थयुं हतुं। માતાના નિધનના સમાચાર મળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા। અહીં તેમણે તેમના અંતિમ દર્શન કર્યા હતા અને ત્યાર પછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા હતા। મોદીએ માતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી। તેઓ ગાંધીનગરના ઘરેથી નીકળ્યા હતા। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની માતાના પાર્થિવ દેહની સાથે શબવાહિનીમાં બેઠા હતા। સેક્ટર 30 સ્મશાનમાં હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। શંકરસિંહ વાઘેલા પણ મોદી પરિવારની સાથે સ્મશાન પહોંચ્યા હતા। અહીં તેમના મોદી સાથેના લાગણી ભર્યા સંબંધો દેખાયા હતા। અંતિમ વિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો। પ્રધાનમંત્રી મોદીએ દીકરા તરીકેની ફરજ નિભાવ્યા પછી તેમણે દેશના પ્રધાનમંત્રી તરીકેની ફરજ પણ બજાવી છે। તેઓ ગાંધીનગર રાજભવનથી વિડીયો કોન્ફરન્સથી બંગાળમાં ચાલતા કાર્યક્રમમાં જોડાઈ ગયા હતા। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમણે બંગાળમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા। પહેલા પ્રધાનમંત્રીને બંગાળ જવાનું હતું, જ્યારે તેમણે એક દીકરા તરીકેની ફરજ નિભાવ્યા બાદ પ્રધાનમંત્રી તરીકેની પણ ફરજ નિભાવી હતી અને વિડીયો કોન્ફરન્સથી તેમણે બંગાળની વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી। તેમણે હાવડા ન્યૂ જલપાઈગુડી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી।